subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student. Good morning. Jai Shri Krishna. Gangotri School Gondal ma aapnu hardik swagat chhe. To aaje apne abhyas karishu Junior KG Ganit book bhag 1 ma. To tema aaj apne shu sikhishu te joiye. To ke tema page number 42. पेज नंबर 42 पर आपने શું આપેલું છે તે જોઈએ તો કે પેજ નંબર 42 પર આપને એકડે તગડે 13 આપેલા છે તો એકડે તગડે 13 આપને આપેલા છે તો આજે આપણે એકડે તગડે 13 શીખીશું તે કેવી રીતે થાય છે તો અહીંયા આપણે કીધું છે એકડે મીંડે 10 અને ત્રગડે 3 એટલે શું થાય છે એકડે તગડે 13 ત્યાર પછી અહીંયા એપલના ચિત્ર આપણે આપેલા છે તો એપલના ચિત્ર કેટલા છે તે આપણે કાઉન્ટ કરીએ તો ચાલો આપણે બધા સાથે કાઉન્ટ કરીએ તો ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 કેટલા એપલ છે તો કે એકડે તગડે 13 13 એપલ છે તો એકડે એક પણ આપણે લખતા શીખી ગયા છીએ ત્રગડે 3 પણ આપણે લખતા શીખી ગયા છીએ આ બંને જ અંક છે તે આપણે 1 થી 10 અંક શીખ્યા છીએ તેમાં બંને અંક આવી ગયા છે તો હવે આપણે તે બે અંકને સાથે લખવાના છે એટલે શું બને છે એકડે તગડે 13 તો અહીંયા બોક્સમાં ડોટ્સ પર એકડે તગડે 13 આપણે આપેલા છે તો સૌથી પહેલા આપણે ડોટ્સ પર લખીએ બરાબર તો ચાલો સાથે લખતા જઈએ અને બોલતા જઈએ ઓકે તો ચાલો બોલતા જઈએ અને લખતા જઈએ તો ચાલો સ્ટાર્ટ કરીએ એકડે તગડે 13 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 તો જ્યારે આપણે ડોટ્સ પર વર્ક કરીએ છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીશું કે આપણું વર્ક છે તે ડોટ્સની બહારે ન જાય ડોટ્સની બહારે જાય છે તો આપણે તેને ચલાવશું નહીં ઓકે તરત જ ઇરેસ કરીશું અને ફરીથી લખીશું ઇરેસ કરવા માટે છે આપણે હંમેશા મોટાની જ હેલ્પ લેશું અથવા તો મમ્મીની હેલ્પ લેશું જાતે ઇરેઝ કરીશું નહીં જાતે ઇરેઝ કરીએ તો શું થાય છે તો કે જાતે ઇરેઝ કરીએ તો બુક ખરાબ થઈ જાય છે અથવા તો બુક ફાટી જાય છે આવું બને છે આવું ન બને તે માટે આપણે છે મોટાને જ કહેવાનું છે જાતે આપણે ઇરેઝ કરવાનું નથી ઓકે તો એકડે તગડે 13 છે ડોટ્સ પર એકદમ વ્યવસ્થિત બધા લખો છો ને સરસ વેરી ગુડ સાથે સાથે આપણે એકડે તગડે 13 છે તે બોલતું પણ જવાનું છે ઓકે બોલો છો ને બધા બોલીને જ લખો છો ને સરસ વેરી ગુડ તો હવે એકડે તગડે 13 છે તે આપણે ડોટ્સ પર કમ્પ્લીટ કર્યા ને સરસ વેરી ગુડ તો હવે ડોટ્સ પર આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને ત્યાર પછી બોક્સ છે નીચેના તેમાં આપણે જાતે જ લખવાનું છે તો ચાલો તેમાં પણ સ્ટાર્ટ કરીએ બોલતા જઈએ અને લખતા જઈએ એકડે તગડે 13 એકડે તગડે 13
एकड़े तगड़े तेरा, एकड़े तगड़े तेरा, एकड़े तगड़े तेरा, एकड़े तगड़े तेरा, एकड़े तगड़े तेरा। तो जारे आपड़े बॉक्स में लखीए छे त्यारे खास ध्यान रखशु के आपने ब्लू कलर नी बे लाइनो आपेली छे। અહીંયા જે આપણને બ્લુ બે કલરની લાઈનો આપેલી છે તે બ્લુ લાઈનની બહાર ન જાય તે આપણે ખાસ ધ્યાન રાખીશું, ઓકે। અક્ષર છે તે બહુ નાના પણ નથી કરવાના અને બહુ મોટા પણ નથી કરવાના, એકદમ વ્યવસ્થિત અક્ષર કરવાના છે, બ્લુ લાઈનની બહાર ન જાય તે રીતે સરસ અક્ષર આપણે વર્ક કરીશું, ઓકે। એકડે તગડે તેર, એકડે તગડે તેર, એકડે તગડે તેર છે તે બુકમાં લખ્યા પહેલા છે આપણે સ્લેટમાં લખીશું, ઓકે। સ્લેટમાં લખવાથી શું થાય છે તો કે આપણને એકડે તગડે તેર કેવી રીતે લખવાના તે ખ્યાલ આવી જાય છે અને પ્રેક્ટિસ પણ આપણને પડી જાય છે કેવી રીતે લખવાના છે તે। ત્યાર પછી એકડે તગડે તેર છે તે આપણે લખીને કમ્પ્લીટ કરીએ। ત્યાર પછી આપણને શું કીધું છે તે જોઈએ, તો કે અંક તેરના ડબ્બામાં રંગ પૂરો। તો અહીંયા જે ટ્રેન છે તેમાં ડબ્બા છે, તેમાં તેર અંકનો જે ડબ્બો છે તેમાં રંગ પૂરવાના છે। તો એવા આપણે એક બે અને ત્રણ ડબ્બા દેખાય છે, તેર અંક લખેલા, તો તેમાં આપણે રંગ પૂરવાના છે। મનપસંદ તમને લોકોને કોઈ પણ રંગ પૂરી શકો છો, મારી પાસે પેન્સિલ છે તો હું પેન્સિલથી રંગ પૂરીશ, તમારે લોકોને કલર્સથી જ રંગ પૂરવાનો છે, ઓકે। આ રીતે રંગ પૂરીને કમ્પ્લીટ કર્યું। રંગ પૂરવા માટે આપણે છે પેન્સિલ કલર તેમજ મીણિયા કલર, આ બે કલરનો જ ઉપયોગ કરી શકશું, ઓકે। એકદમ વ્યવસ્થિત સરસ એકડે તગડે તેર છે તે આપણે જોઈ શકી તે રીતે આછા રંગ પૂરવાના છે, બહુ ડાર્ક રંગ પૂરવાનો છે નહીં, ઓકે। તો આ રીતે આપણે આજનું આપણું વર્ક છે ક્લાસ વર્ક તે કમ્પ્લીટ કર્યું। ત્યાર પછી આપણને શું કીધું છે હોમવર્કમાં, તો કે હોમવર્કમાં પણ આપણે એકડે તગડે તેર છે તે લખવાના છે, સરસ અક્ષરે લખવાના છે, ડોટ્સની બહાર ન જાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। જરૂર જણાય ત્યાં વિડીયો સ્ટોપ કરીને પણ વર્ક કરી શકો છો, જરૂર જણાય ત્યાં મમ્મીની હેલ્પ લેવાની છે, ઓકે। સરસ અક્ષરે જ વર્ક કરવાનું છે, કરશો ને બધા? સરસ, વેરી ગુડ। તો આશા રાખું છું કે આજે આપણે જે અંક તેર શીખ્યા છીએ તે તમને લોકોને એકદમ સરસ રીતે આવડી પણ ગયું છે અને સમજાઈ પણ ગયું છે, સમજાઈ ગયું ને? વેરી ગુડ। તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે, થેન્ક યુ।